राजकोट महानगरपालिका ने स्टैंडिंग कमिटी ने मीटिंग में कोठारिया विस्तार ना प्राण प्रश्न समान रोड रस्ता ना कार्यों ने बहाली आपवामां आवी छे। राजकोट मनपानी स्टैंडिंग कमिटी की बैठक में कुल रूपया 11.27 करोड़ ना विकास कार्यों ने बहाली आपवामां आवी छे। स्टैंडिंग कमिटी की बैठक में खास कोठारिया विस्तार ना मुख्य मार्गों ना निर्माण कार्य माटे रूपया 5.34 करोड़ नु बजेट मंजूर करवामां आव्युं छे। स्टैंडिंग कमिटीની બેઠકમાં કુલ 20 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ મળીને 20 દરખાસ્તો ઉપર નિર્ણય કરવામાં આવ્યો છે। 14 દરખાસ્ત મંજૂર કરી છે, 6 છે અને પેન્ડિંગ રાખી છે। અને મુખ્ય કામમાં જોઈએ તો કોઠારિયામાં જે સ્વાતિના સર્કલ પાસેનો 24 મીટરનો રોડ છે એ કામને આજે મંજૂરી આપવામાં આવી છે। 5.5 કરોડના ખર્ચે આ રસ્તાનું કામ આપણે આજે મંજૂર કરવામાં આવ્યું છે અને આવતા એક વર્ષમાં આ કામ પૂર્ણ થશે। 15 નંબર વોર્ડમાં રામનગર પાસે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં 4 નવી આંગણવાડી બનાવવાના કામને પણ આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી। મુખ્યત્વે તો આ જે કોઠારિયા વોર્ડ નંબર 18નો કોઠારિયાનો સ્વાતિવાળો રસ્તો હતો એ સૌથી મહત્વનું અને જરૂરી કામ હતું અને લોકોની પણ ખૂબ લાગણી હતી। સ્વાભાવિક રીતે ટેન્ડર પ્રક્રિયામાં જે સમય લાગે એ સમયમાં કામ પૂરું થાય એના માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે કે જે ટેન્ડરમાં એક વર્ષની સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું તો એક વર્ષમાં થાય અને કોઠારીના લોકોને જે આ હાલાકી છે એ વહેલા વહેલી તકે દૂર થાય એના માટે આ કામને મંજૂરી આપે। સ્વાભાવિક રીતે આપને પણ ખ્યાલ હશે કે કોઠારીયા રાજકોટ મહાનગરપાલિકામાં ભેળું ત્યારબાદથી કુલ મળીને 150 જેટલી સોસાયટીઓમાં આપણે મેટલિંગ કામ મંજૂર કર્યા છે। હાલની તકે પણ 60 જેટલી સોસાયટીઓના કામ ચાલુ છે। એક સિઝન ખાય ત્યારબાદ એમાં આપણે રીકાર્પેટની પ્રક્રિયા હાથ ઉપર લેતા હોઈએ છીએ એટલે જે કામ પણ જે કોઈ પણ સોસાયટીઓનું મેટલિંગ થઈ ગયું છે એ આ ચોમાસું પૂર્ણ થયે તરત જ એ લોકોને બધાને પણ રીકાર્પેટથી મટી દેવામાં આવે।